કચ્છમાં ઊંટડી આજીવિકા માટેનું સાધન હોય આકસ્મિક સંજોગોમાં ઊંટડીના મૃત્યુ સમયે માલધારીઓને સહાય આપવા માંગ ઉઠી રહી છે. ભારે વરસાદના કારણે પશુ મૃત્યુ સહાય, પશુ શેડ નુકસાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં ગાય, ભેંસ જેવા મોટા દૂધારા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય અપાતી હતી, જેમાં વધારો કરીને 5 પશુ સુધીની કરાઈ છે. વધુમાં પશુદીઠ મળતી રૂપિયા 30,000ની સહાયમાં 20,000નો વધારો કરીને સહાયની રકમ રૂપિયા 50,000 કરાઈ છે. કચ્છમાં સરહદ ડેરી દ્વારા દેશનો સૌપ્રથમ ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સ્થપાયો છે. ઊંટ ઉછેરકો પાસેથી શરૂઆતમાં માત્ર 200 લીટર દૂધ કલેક્શનની શરૂઆત કરી હાલમાં 3,500 લીટર દૈનિક ઊંટડીના દૂધનું કલેક્શન કરાય છે અને ઊંટડી પણ હવે માલધારીઓ માટે આજીવિકાનું સાધન બની છે, જેથી આકસ્મિક સંજોગોમાં અન્ય દૂધારા પશુઓની જેમ ઊંટડીના મૃત્યુના કિસ્સામાં પશુપાલકોને સહાય આપવામાં આવે તેવી રજૂઆત સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરી છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. સરહદરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ગુજરાત, 2 દિવસ પહેલા જ ગુજરાત સરકારશ્રીએ ખૂબ મહત્વનો નિર્ણય કર્યો. પશુપાલકોની કોઈ પૂર રાહત કે એક્સિડેન્ટ લે એવા સંજોગોમાં જો પશુનું મૃત્યુ થાય આકસ્મિક, તો પહેલા 3 પશુ દીઠ સહાય આપવામાં આવતી હતી, હવે એના બદલે 5 પશુ દીઠ સહાય આપે છે. 30,000 રૂપિયા વળતર ચૂકવવાની વાત હતી, તો સરકારશ્રીમાં સુધારો કરી 20,000નો વધારો કરીને હવે 50,000 સુધીનું વળતર જાહેર કર્યું છે. એ અભિનંદનીય છે અને ગુજરાતના તમામ પશુપાલકો પોતાની મુશ્કેલી સમયમાં સરકારશ્રીના નિર્ણયને વધારે છે. તદુપરાંત કચ્છમાં ઇન્ડિયાનો પહેલો પ્લાન્ટ છે કેમલ મિલ્કનો. કેમલ મિલ્ક પણ દૂધ આપતું પશુ છે, એટલે પશુઓની જે સહાય આપવાની વાત છે એમાં ઊંટડીનો પણ ઉમેરો કરવો જોઈએ. અને ઊંટડી અત્યારે ઘણા પશુપાલકોને આજીવિકાનું સાધન છે, એટલે બીજીની જેમ ઊંટડીમાં પણ 50,000 રાહત મળે એવા ગુજરાત સરકારને